હાય, હું કુસુમ અસ્મિન ચોટલિયા આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ કુસુમ્સ કિચનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું નવરાત્રી સ્પેશિયલ અને ઉપવાસની વાનગી બનાવી શકાય તેવો શુદ્ધ અને માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવો ફરાળી લોટ. આ ફરાળી લોટની રેસીપી તમને ગમે તો તેને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ કુસુમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો. ફરાળી લોટ બનાવવા માટે આપણે લેશું 1/3 કપ સામો, 1/4 કપ સાબુદાણા, 1/2 કપ રાજગરાનો લોટ, 3 ટેબલસ્પૂન સિંગોડાનો લોટ અને 2 ટેબલસ્પૂન આરા લોટ. તો ચાલો પરફેક્ટ માપ સાથે બનાવીએ ફરાળી લોટ. આપણે સૌ પ્રથમ સામાને સરખો સાફ કરી લેવાનો. સામો મોરૈયો અથવા ઉપવાસના ચોખા તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ સામાને આપણે મિક્સર જારમાં લઈ સરખો પીસી લેશું. સામો બને ત્યાં સુધી એકદમ ઝીણો જ પીસવાનો. હવે આપણો સામો સરસ પીસાઈ ગયો છે તો તેને એક બાઉલમાં ચાળણી રાખી સરખો ચાળી લેશું. તમને જે પણ ફરાળી રેસીપી બનાવી હોય તે તમે આ લોટનો ઉપયોગ કરીને બનાવી શકો છો. હવે આવી જ રીતે આપણે સાબુદાણાને પણ સરખા સાફ કરી મિક્સર જારમાં પીસી અને ચાળણીથી સરખા ચાળી લેશું. સાબુદાણા થોડા કડક હોય એટલે એને પીસાતા થોડો ટાઈમ લાગે. આ મિક્સર તમારે પરચેસ કરવું હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ફરાળી લોટ ઘરે બનાવવો ખૂબ જ ઇઝી છે. ફરાળી લોટથી આપણે ઘણી બધી રેસીપી બનાવી શકીએ છીએ, જેમ કે રોટલી, થેપલા, ભાખરી અને મુઠિયા. સામો અને સાબુદાણા સરખા પીસાઈ ગયા બાદ તેમાં આપણે 1/2 કપ રાજગરાનો લોટ એડ કરી તેને પણ સરખું ચાળણીથી ચાળી લેશું. ત્યારબાદ તેમાં 3 ટેબલસ્પૂન સિંગોડાનો લોટ નાખી તેને પણ આપણે ચમચીથી સરખો ચાળી લેશું. રાજગરાનો લોટ અને સિંગોડાનો લોટ ચરાઈ ગયા પછી તેમાં 2 ટેબલસ્પૂન આરાનો લોટ નાખી ચાળી લેશું. આરાના લોટને તપકીરના લોટ તરીકે પણ ઓળખાય છે. બધું સરખું ચમચીથી મિક્સ કરી લેશું. હવે આપણો ફરાળી લોટ બનીને તૈયાર છે. આ જ રીતે ફરાળી લોટ ઘરે બનાવો તો ખૂબ જ સસ્તો પડે છે અને ચોખ્ખો પણ બને છે. આ ફરાળી લોટને એરટાઈટ બરણીમાં ભરી ફ્રીજની બહાર 15-20 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. જો તમારે વધારે ટાઈમ માટે લોટ સ્ટોર કરવો હોય તો તેને તમે ફ્રીજમાં રાખીને પણ સ્ટોર કરી શકો છો. તમને આજની આ ફરાળી લોટની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને તમે હજી આપણી આ યુટ્યુબ ચેનલ કુસુમ્સ કિચનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેશો અને બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને નેક્સ્ટ રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળશે. તમે કુસુમ્સ કિચનને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.